हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल गीता फूड विथ फैमिली। थैंक यू वेरी मच मारी चैनल ने सब्सक्राइब करवा माटे। तो मारी आजनी रेसिपी छे वेस्टमांथी बेस्ट केरीनी गोटलीनो मुखवास। तो रेसिपी शुरू करीशुं। मारा आवाज बीजा वीडियो जोवा माटे लाइक शेर एंड सब्सक्राइब जरूरथी करजो। जो आ गोटला मैं 8-10 दिवस पहला तड़का में सूकवी लीधा था, हवे आपणे एने आवी रीते कोई भारी वस्तु लई ने तोड़वाना छे ने आ गखली काढ लेवानी छे अंदरथी। तो आपणे बधा જ ગખલાને આવી રીતે તોડી લેશું। ફ્રેન્ડ્સ, વધારે કડક હોવાથી થોડીક વધારે વાર તમારે એને તોડવા પડશે। જો કોઈ ખરાબ ગખલી નીકળી જાય તો આપણે એને કાઢી નાખશું। આવી રીતે બધા જ ગખલાને તોડી લેશું, અંદર રહેલ ગખલીને કાઢી નાખીશું। ફ્રેન્ડ્સ, થોડોક પ્રોબ્લેમ થશે પણ એ નીકળી જશે। આપણે બધી જ ગખલી કાઢી નાખી છે। હવે એની ઉપર જે છાલ રહેલી છે કાળા કલરની, એને બધીને આપણે એક એક કરીને કાઢી લેવાની છે। કોઈ પણ ગખલી અગર તૂટી ગઈ હોય તો આપણે એને ફેંકી નથી દેવાની, રાખવાની છે। તોડવામાં નીકળી જાય છે, કોઈ ગખલી તૂટી જાય છે, આપણે ઉપર રહેલી બધી જ છાલ કાઢી નાખવાની છે। જો હાથથી ના ફાવે તો આપણે ચાકુની મદદથી પણ કરી શકીશું। ફ્રેન્ડ્સ, આપણે ગુજરાતીઓ એક કેરી ખાધી, કેરીના અથણા ખાધા, રસ ખાધો, હવે આપણે એની ગખલીનો મુખવાસ પણ ખાશું। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે અહીંયા ગખલીને છાલ જે છે એ કાઢી લીધી છે, કોઈ થોડી રહી છે એને પણ આપણે કાઢી લઈશું। આ બધી જ ચાલ આપણે કાઢી નાખી છે, કોઈ તૂટી ગઈ હોય છે તો એને ફેંકી નથી દેવાની। હવે આપણે એક કુકર લઈશું। કુકરમાં આપણે જે આ ગખલી કાઢી છે એ બધી જ એમાં નાખી દેવાની છે। મેં એક લોટો ભરીને પાણી લીધું છે, એ પણ એમાં એડ કરી દીધું છે, અને 2 ચમચી આખી ભરીને મેં નમક લીધેલું છે। આપણે 2 ચમચી નમક નાખવાનું છે। કુકરને આપણે પેક કરી દઈશું। ગેસ શરૂ કરીશું અને આપણે એને મિનિમમ 3 સીટી વગાડવાની છે। 3 સીટીથી આપણું જે ગખલી છે એ બફાઈ જશે ને તૈયાર થઈ જશે। ફ્રેન્ડ્સ, આ મુખવાસ વિટામિન B12થી ભરપૂર હોય છે, તો આપણે જો જમી લીધા પછી આમાંથી મુખવાસ ખાશવાનો તો આપણે જે ખાધેલું છે એ પણ પાચન થઈ જશે અને આપણી સેહત માટે પણ સારો છે। તો 3 સીટી થઈ ગઈ છે, અહીંયા મેં કુકર નીચે લઈ લીધું છે, તમને ખોલીને બતાવું છું, તમે જોઈ શકો છો આપણી બધી જ ગખલી બફાઈ ગઈ છે। હવે હું એનું જે પાણી છે એ બધું કાઢી લઈશ અને તમે એકવાર ચેક કરી લેશો, એની અંદર રહેલ બધું પાણી કાઢી લેવાનું છે। મેં ઠંડુ પાણી ભરીને રાખેલું હતું, એની અંદર હું બધી જ ગખલી નાખી દઈશ। બધી જ ગખલીને ઠંડી કરી લેવાની છે, કારણ કે આપણે એને કટ કરવાની છે, એટલે આપણે બળીને એ માટે ઠંડી કરી દેવાની છે।
તો હવે પાણીમાંથી હું કાઢી લઈશ અને બધી જ ગખલી એમાં નાખી દઈશ બાઉલમાં. ફ્રેન્ડ્સ, અગર કોઈ છાલ રહી ગયો હોય તો આપણે એને ધોતી વખતે કાઢી લેવાની છે. બધી જ ગખલી મેં લઈ લીધી છે. હવે આવી રીતના આપણે બે ભાખરી અને કટ કરવાના છે. તમને જો કટ કરેલું ઝીણું કટ કરવું હોય તો ઝીણું કરી શકો છો, મોટી શિપ્સ ટાઈપ કટ કરવું હોય તો એવી રીતના પણ કરી શકો છો. મેં અહીંયા આવી રીતે નાના નાના ટુકડા કર્યા છે જે જલ્દી સુકાઈ જશે. ફ્રેન્ડ્સ, એક બીજી રીતે પણ તમને હું બતાવીશ. અગર કોઈ આપણા ઘરમાં બુજુર્ગ લોકો હોય, મોટા લોકો હોય, જેને દાંત ન હોય, તો એ પણ આ મુખવાસ ખાઈ શકે છે. આપણે એને એક ખમણી લેવાની છે, એનાથી બોઇલ કરેલી બધી જ ગખલીને ખમણી લેશું. ફ્રેન્ડ્સ, એમાં ઝીણું ખમણાશે એટલે આપણે ફટાફટ શેકાઈ જશે, સુકાઈ જશે અને આપણે જે મુખવાસ હોય, રેગ્યુલર મુખવાસ, એમાં પણ આ મિક્સ કરીને ખાઈ શકીએ. આવા કોઈ ઝીણા ઝીણા ટુકડા જો નીકળે તો એને આપણે ફેંકી નથી દેવાના. આવી રીતના જે આપણે બીજો મુખવાસ કરેલો છે, કટિંગ કરેલો છે, એની ભેગા મિક્સ કરી દેશું. એને પણ આપણે થોડુંક કટિંગ કરી નાખશું. તો આપણો બંને મુખવાસ રેડી છે. એક ખમણીને બનાવેલો છે અને એક કટ કરીને બનાવેલો છે. ફ્રેન્ડ્સ, આને હવે હું 2 દિવસ માટે તડકામાં સૂકવવાની છું. જો 2 દિવસ સુધી સુકાવા દેવાનું છે આપણે. અત્યારે તડકો વધારે છે, હું એને 2 દિવસ માટે સુકાવા દઈશ. ફ્રેન્ડ્સ, આપણો મુખવાસ પણ સુકાઈ ગયો છે. હવે એને શેકી લેવાનો છે. તો અહીંયા એક પેન લીધું છે, એમાં 2 ચમચી ઘી નાખ્યું છે. આપણે વધારે ઘી નથી નાખવાનું, આપણે એને ખાલી શેકવાનો છે. તો આપણો સુકાઈ ગયેલો મુખવાસ આવી રીતના દેખાશે. હવે આપણે એને શેકી લઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. તમે ધીમી ધીમી આંચ પર એને શેકવાનો છે, સતત હલાવતા રહેવાનું છે. જો તમે વચ્ચે નહીં હલાવો તો એ દાઝી જશે અને પછી તમે જ્યારે ખાશો ત્યારે એનો ટેસ્ટ નહીં આવે, એકદમ કડવાશ જેવો લાગશે, એનો કલર ચેન્જ થતો જાય છે. હવે આપણે એમાં થોડુંક સંચળ અને કે કાલા નમક 1 ચમચી નાખ્યું છે. આમચૂર પાવડર નાખ્યો છે, ચપટી ને જરીકમથી હિંગ નાખી છે ને ધાણા પાવડર નાખ્યો છે. આપણે એને હલાવી લઈશું. આપણે એને હલાવતા જ રહેવાનું છે, નહીંતર પછી બળી જશે. ગેસ સાવ ધીમો રાખવાનો છે. કલર પણ ચેન્જ થઈ ગયો છે, ઘી પણ બહાર આવી ગયું છે. તો હવે આપણે એને ઉતારી લેવાનો છે, મતલબ ગેસ બંધ કરી દઈશું અને આપણે એક અલગ ડિશમાં લઈ લઈશું એને ફટાફટ, કારણ કે ગરમ પેનમાં નહીં રહેવા દઈએ, નહીંતર એ વધારે કાળો થઈ જશે. તમે લઈ લીધો છે, આવી રીતના કલર થશે. ફ્રેન્ડ્સ, બીજો જે આપણો મુખવાસ છે એને પણ આપણે આવી સેમ પ્રોસેસથી શેકી લેવાનો છે. એને પણ હું આમાં નાખી દઈશ. આપણે જે ખમણેલો મુખવાસ હતો એ છે. એને આને ફ્રેન્ડ્સ ફટાફટ 2 જ મિનિટમાં શેકી લેવાનો છે. આ એકદમ ઝીણું ખમણેલું છે એટલે બળી જશે. સતત હલાવતા રહેજો. એમાં પણ આપણે સેમ કાલા નમક, હિંગ, આમચૂર પાવડર ને ધાણા જીરું આપણે બધું એડ કર્યું છે. સતત હલાવતા રહેશું, શેકી લેશું. કલર પણ ચેન્જ થઈ ગયો છે, એકદમ બ્રાઉન કલર થઈ ગયો છે. હવે આને થોડીક મિનિટ 1 સેકન્ડ રહેવા દે અને આપણે ઉતારી લેવાનો છે.
गैस बंद कर दीधो से। हवे एने आपणे फटाफट उतारीने लई लेशुं, अंदर नहीं रहेवा दईए। तो आपणो बन्ने मुखवास शेकाई गयो छे। हवे हुं सर्विंग माटे लई लईश। तमे जोई शको छो आपणो गखलीनो मुखवास, कटिंग करेली गखली એ પણ રેડી છે, મસ્ત દેખાય છે ને ફ્રેન્ડ્સ। હવે જે આપણે ઝીણું ખમણેલું હતું એને મેં આમાં થોડુંક એડ કરી અને આપણી ઘરે જે મુખવાસ પડ્યો હતો એને મેં એની અંદર મિક્સ કર્યો છે અને આપણી ખમણેલી મુખવાસ। તો આપણી ગખલીમાંથી ત્રણ ટાઈપના મુખવાસ બન્યા છે। તમે મહેમાન આવે ત્યારે અલગ અલગ ટાઈપના મુખવાસ આવી રીતના આપી શકો। તો મસ્ત છે ને ફ્રેન્ડ મુખવાસ। આવા જ મારા બીજા વિડીયો જોવા માટે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। બાય બાય, ટેક કેર।